સ્નેહલતા પછી 90ના દાયકામાં ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી ગુજરાતી ફિલ્મોમાં ડંકો વગાડનાર કોઈ અભિનેત્રી હોય તો તે છે રોમા માણેક. તો આજના આ વિડીયોમાં આપણે રાધડીના નામથી ફેમસ એવા ખૂબ જ સુંદર અભિનેત્રી રોમા માણેકના જીવન સંઘર્ષ વિશે જાણીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે ઘણા વર્ષો પહેલા 10 માર્ચના રોજ, જ્યારે રોમા માણેકનો જન્મ થયો. તમને જાણીને નવાઈ લાગશે કે રોમા માણેક ગુજરાતના નહીં પરંતુ મૂળ હિમાચલ પ્રદેશના પંજાબી દીકરી છે. અને જ્યારે તેઓ ગુજરાતી ફિલ્મોમાં આવ્યા ત્યારે તેમને ગુજરાતી ભાષા પણ નહોતી આવડતી. હવે રોમા માણેકના શરૂઆતના કરિયરની વાત કરીએ તો તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા હતા. જે ફિલ્મોના નામ જોઈએ તો પીછા કરો, ત્યારબાદ 1990માં હેના, ત્યારબાદ ચંબલ કા બાદશાહ, પછી 1991માં દિલ હૈ કી માનતા નહીં, 1992માં જિંદગી એક જુવા અને જનૂન, ત્યારબાદ 1994માં જમાને સે ક્યા ડનના ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત રોમા માણેકે 2 મોટા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું હતું, જેમાં 1988માં મહાભારત સિરિયલમાં માદ્રીનો રોલ અને 1997માં જય હનુમાન સિરિયલમાં કૌશલ્યાનો રોલ કર્યો હતો. આમ તેમનું ફિલ્મી કરિયર સરસ ચાલી રહ્યું હતું. તે વખતે દિગ્ગજ ફિલ્મ નિર્માતા ગોવિંદભાઈ પટેલ રોમા માણેકને મુંબઈથી ગુજરાત લઈ આવ્યા અને રોમા માણેકે પહેલી ગુજરાતી ફિલ્મ કરી, જેનું નામ હતું ઊંચી મેડીના ઊંચા મૂલ, જેમાં તેમના હીરો નરેશ કનોડિયા હતા. અને તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં હિતેન કુમારે વિલનનો રોલ કર્યો હતો. ત્યારબાદ 1998માં રોમા માણેકની એ ફિલ્મ આવી જેણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ એક ગુજરાતી ફિલ્મ તરીકે વિદેશોમાં પણ કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા. અને તે ફિલ્મ હતી દેશરે જોયા દાદા પરદેશ જોયા. આ ફિલ્મમાં હિતેન કુમારે રોમા માણેક સાથે હીરોનો રોલ કર્યો હતો. અને પછી તે બંનેની જોડી એવી તો જામી કે તેઓ ગુજરાતી ફિલ્મોના શાહરૂખ અને કાજોલ કહેવાવા લાગ્યા. અને મારું તો એમ માનવું છે કે તે બંને કરતાં પણ હિતેન અને રોમા માણેકની જોડી આગળ હતી. અને આમ દેશરે જોયા દાદા પરદેશ વિદેશોમાં સૌથી વધારે જોવાયેલી ગુજરાતી ફિલ્મ બની ગઈ, જે ફિલ્મના ગીતો આજે પણ આપણું મન મોહી લે છે. અને તમે આ ફિલ્મનું ઓલી રાધડી રે ગીત તો ચોક્કસ સાંભળ્યું હશે. તો આ ગીતથી રોમા માણેક રાધડી તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિટ થઈ ગયા. રોમા માણેકે 40થી પણ વધારે ગુજરાતી ફિલ્મો કરી છે, જેમાંથી કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો કડલાની જોડ, મન સાયબાની મેળીએ, દલડું લાગ્યું સાયબાના દેશમાં, કાંટો વાગ્યો કાળજે, આંગળિયા સજાવજો રાજ, મોતીના ચોકરે સપનામાં દીઠા, પરદેશી મણિયારો, સેણી વિજાણંદ, રાજરતન, ચુંદડી ઓઢાડો હો રાજ, પાંદડું લીલું ને રંગ રાતો, ગામમાં પિયર્યું ને ગામમાં સાસરિયું. આમ નામ લેતા થાકી જઈએ એટલી હિટ ફિલ્મો રોમા માણેકે કરી છે. વળી સેણી વિજાણંદમાં તેમણે સ્નેહલતા સાથે પહેલીવાર કામ કર્યું હતું. તે વખતે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતાનો જમાનો હતો. તેવા સમયે રોમા માણેકે 90ના દાયકામાં સ્નેહલતાની ઉણપ દૂર કરી હતી. વળી રોમા માણેકના એક રસપ્રદ કિસ્સાની વાત કરીએ તો તેમને ગુજરાતી નહોતી આવડતી, તો પછી ગુજરાતી ડાયલોગ બોલવા કેવી રીતે? તે માટે રોમા માણેક તેમનો મેકઅપ કરાવતી વખતે આસિસ્ટન્ટ ડિરેક્ટર પાસે 3-4 વખત ફિલ્મનો સીન બોલાવતા અને ના ખબર પડે તો ગુજરાતી શબ્દોના અર્થ પણ પૂછતા. વળી જો બીજા દિવસે રોમા માણેકનો લાંબો સીન હોય તો તે દિવસે ભલે રાત્રે 2 વાગે શૂટિંગ પૂરું થયું હોય, છતાં પણ તેઓ રૂમે જઈ રાત્રે 3 વાગે સીનની તૈયારી કરવા બેસી જતા. આટલા કામ પ્રત્યે જવાબદાર છે આપણા રોમા માણેક. રોમા માણેક ત્યારે હાલોલના લકી સ્ટુડિયોમાં જ રહેતા અને ઉપરાઉપરી ફિલ્મોના શૂટિંગ હોવાથી વર્ષમાં 2 જ વાર દિવાળી અને ગણેશ પૂજા વખતે પોતાના ઘેર મુંબઈ જતા, એ પણ ફક્ત 2 જ દિવસો માટે. કામ પ્રત્યે આટલી બધી નિષ્ઠા હોય ત્યારે જ સફળતા પગ ચૂમે. વળી રોમા માણેક એક ઉચ્ચ કક્ષાના ડાન્સર પણ છે, જે તેમના ગીતોમાં આપણને દેખાઈ આવે છે. હવે તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેઓએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા સાથે લગ્ન કર્યા છે અને હાલે તેઓ ગુજરાતના ગાંધીનગરમાં જ રહે છે. વળી તેમને ઘરની સાફ સફાઈ કરવાનો અને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે. રોમા માણેક કહે છે કે તેમણે ગુજરાતી ફિલ્મોને અલવિદા નથી કહ્યું અને ભવિષ્યમાં જો કોઈ સારો રોલ આવે તો રોમા માણેક તે કરવા ચોક્કસ તૈયાર છે. તેઓ કહે છે કે હાલે પણ ઘણી બધી ફિલ્મોની ઓફરો આવે છે, ભવિષ્યમાં રોમા માણેકને ડાયરેક્શન કરવાની ઈચ્છા છે. વળી તેમના જીવન સાથે સંકળાયેલા એક બીજા કિસ્સાની વાત કરીએ તો તેમના કરિયરની સફળતામાં ગોવિંદભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો હતો. તો વર્ષ 2015માં ગોવિંદભાઈ પટેલનું નિધન થયું ત્યારે વડોદરા ખાતે બેસણામાં શ્રદ્ધાંજલિ આપતા આપતા રોમા માણેક ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. તો આવા લાગણીશીલ છે રોમા માણેક. વળી ઉપર આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા આપ હિતેન કુમારની બાયોગ્રાફી પણ જોઈ શકો છો. તો આ હતી કહાણી સુંદર, સારા વ્યક્તિત્વના માલિક, લાગણીશીલ તેમજ પોતાનો માર્ગ જાતે શોધનાર અભિનેત્રી રોમા માણેકની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો તમને ગમતી રોમા માણેકની સૌથી બેસ્ટ ફિલ્મનું નામ લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.
કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે. જય ગુજરાત. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.